મારો ક્વેશ્ચન, મારો પ્રશ્ન શું હતો ખબર, કે તમે અહીંયા રાત્રે એકાંતમાં અહીંયા બેઠા હો અને ભજન કરતા હો, તો કોઈ અજાણ્યા કોઈ સંત પ્રગટ થઈ ગયા, કોઈ ભૂત પ્રેત પ્રગટ થઈ ગયા, કોઈ દેવી દેવતા પ્રગટ થઈ ગયા, એવું બહેનું હશે ને અહીંયા ઘણી વાર. એમાં શું છે, જો યોગ વશિષ્ઠ મેં વાંચેલું ને, હા, એમાં સીધા આકાશ ને સીધા ભાષ, સીધા આકાશ ને સીધા ભાષા. હા, તમને અમારા જે અમારા બાપુજી હતા ને, ત્યારે યોગ વશિષ્ઠ રામાયણ વાંચતો. બરાબર. મને એને કીધું, તું વાંચી લે એમને, તું માનીશ નહીં, આ તો સંસ્કૃતના શબ્દ છે. હા, એ મને કે બે લીટીમાં 3 કલાકનું પિક્ચર આવી જાય, આવી ગયું, એનો અર્થ 2 લીટીનો થાય. એમાં આપણા જે મહાન પુસ્તકો, આ આ સત્સંગનો મહિમા સાહેબ હું છે, તમે કોઈ પણ હરિમાનું પુસ્તક હોય એના નિચોડ કરીને તમે કહો ને, હું 1000 પાના વાંચું ત્યારે સમજે, ત્યારે સમજે. તમે 2 મિનિટની વાત કરી દો ને, આ સત્સંગનો, આ સત્સંગનો મહિમા છે. એટલે બાપુએ મને કીધેલું સમજે, ભગવશી ચવી છે, એટલે આપણને સીધા આકાશ ને સીધા ભાસ થાય. બરાબર. જો આ અમે લાદી લેવા ગયા ને, આમાં લાદી આ આપણે વાફી આવે છે જયપુરથી, એટલે આ લાદીમાં સફેદ લાદી આવતી, પણ આ લાદીમાં છે ને તમે આકાશના દર્શ્ય નિહાળી શકો. જો ભજનાનંદી પુરુષ હોય ને હિમાલયમાં જાય, આમાં તમે કદાચ એમ માનો જેના ઉપાસક હોય ને એનું દર્શ્ય આમાંથી જ 100% તમને દેખાય. આવું જેવું છે કે ઓલું આકાશ આમ જણ જણ થતું હોય, એ ધરતી ધૂળતી હોય તો રજ ભેગી થાય, રજમાં આકાશ બંધાઈ જાય, તેમ આકાશમાં કેમ આપણને એમ, તમે હનુમાનના ઉપાસક હોય તો વાદળા ભેગા થાય, તમને હનુમાનજી દેખાય. 100% આપણા ચિત્તમાં જે રમતું હોય એ આપણે દેખાય. આમ તો મને સાહેબ માતાજીનો સ્વયંભૂ દર્શન કેમ થયા, હું તમને, હા, આ જે વળ વાયું ને, હા, એ એક ભજનાનંદી સાધુ હતો, એને યજ્ઞ કરી અને વળ વાયું, એટલે હું જયારે પૂજા કરતો ને ત્યારે માતાજી નું દર્શ્ય આમેથી દેખાવું કે માતાજી આવે છે, કાયદેસર કપડા, કાયદેસર કે માતાજી આવે છે, અહીંયા આવે છે, એટલે આરતી ટાણાના અમુક નિયમ છે ને, આરતીના નિયમ એ અમારી જે અખેડાની આરતી આવે ને, હું સાહેબ એકાંત હોય ને ત્યારે આરતી કરું, એટલે ધોપ કરું, પછી એ આરતી છે ને જેમ ઓલું છોકરું બાળક કરતું હોય, જેને જેને બાળક ભાવ કહેવાય, પછી એમ થાય કે બાપુ હું નાટક કરે, એ મોજની આરતી ક્યારેક કરું, પણ ઓલી આરતી તો આપણે કાયમ થતી હોય. તમે માતાજીને સ્વયં હાલતા હેલા આવતા દેખ દેખા, સ્વયં આ ચાપલમાં છે, હા, ચાપલ પોતે, તો ચાપલમાં એટલે એક પગે લંગડા હતા. એમાં શું છે, એનો ઇતિહાસ છે, હા, એનો ઇતિહાસ આવ્યો ને, તો અહીં અમે અહીં સત્સંગ કરતા હતા રાજકોટનો, કો ગઢવી આવ્યો હતો, એટલે એમાં એવું થઈ ગયું, માતાજીનો જ્યારે જન્મ થયો ને, મોરબી ટંકાર લીમડો હાલ છે, અહીંયા આવું ભવ્ય મંદિર છે, મેં જોયું, અહીંયા ગઢવી છે ઘણા, એટલે માતાજી મોઢામાં દાંત હતા, એટલે પછી 4-5 બાયું ભેગી થયું કે આ દીકરી અપશુકન્યા કહેવાય, અને તમે દાટી દીધું, એટલે દીક માં ચાપલમાં ને વાળામાં લીમડા નીચે દાટેલા એ જગ્યા જે હાલ છે પોલાવ સહી, એટલે એના બાપુજી મોરબીમાં ભેંસોને બધું દહીંને દૂધ ને એવું બધું વ્યવસાયમાં ગયા હતા, એટલે ક્યારેક એવો તમને વ્યસાસ થઈ જાય, માણસ ઉદાસ થઈ જાય, ક્યારેક આમ ચિત્ત ચકડોળ થઈ જાય, કાંઈ પણ ઘટના ઘટવાની હોય ને ત્યારે તમારા શરીરના અમુક સંકેતો મળે, મળે મળવા માંડે, હા, આમ ખ્યાલ આવે, પણ ભજનાનંદીને તો ખ્યાલ હોય, હા, સંકેતો મળે, હા, એટલે એ આવ્યા ઘરે, તો એને એમ થયું કે આપણી ઘરે કાંઈ અણબનાવ બહેનો છે, બોલ્યા માતાજીના બાપુજી, હા, હરદેવ હરદેવ બા, બરાબર, પછી એને કીધું ભાઈ આવી રીતે આમ થયું છે, એટલે માતાજીને જે ડાયટા હતા, હા, માતાજીને ખોઈલા નતા, માતાજી દાંત કાઢતા હતા, અને પગ કૂણો પગ હતો ને, માથે પાણો આવી ગયો, એટલે ચાપલો પગ થઈ ગયો, હા, એટલે એનું નામ પડ્યું ચાપલ, ચાપલમાં પોતે ત્યાંથી પછી સ્વરૂપવાન હતા, અને એના બાપુજીને માતાજી અહેસાસ કરાવેલો, અને ત્યાંથી પછી ઇંગળાજ ગયા, આ સિંહ જ્યારે છે ને ઇંગળાજ ગયા ને ત્યારે ભાઈ તો રાજાશાહી હતી, પછી ત્યાં ખેડોઈ કરીને ગામ છે, ખેડોઈ કચ્છમાં, હા, કચ્છમાં, હા, કચ્છમાં ખેડોઈ, ત્યાં સિંહ ભાઈ, એટલે એમાં શું છે, ત્યાં રાજાઓને પૂછવું પડતું, હા, બાઈને તમારો ઉતારો હોય તો અહીંયા મૂકીને પૂછવું પડે, અહીંયા અમે ઉતારો કરીએ અથવા ત્યાં ઉતારો આપો, અહીંયા કે સિંહની બહુ ભીતી છે અને અમને નુકસાન કરે, એમાં
રાતે માતાજી જાગતા અને એનો હાથી હતો એ ગાડા ખેડૂત જાગતો, પણ છતાં એ નીંદર આવી ગઈ તો સિંહ ઉપાડી ગયો બળદને. એટલે માતાજી ગયા પાસે મૂકી ગયા. એ કે પણ માતાજી હોય તો સિંહ જોડી ગયા ને બળદ લેવા અહીંયા હોય. પછી માતાજીએ સિંહ જોડી અને ગામમાં ગયા. અહીંયા ભવ્ય મંદિર છે ખેડોયમાં, હા ખેડોયમાં. અહીંયાથી પછી માતાજી હિંગળાજ ગયા અને હિંગળાજ ગયા પછી અહીંયા આવેલા આ આપણે છાપરાનું નામ છે ને, હા, એ માતાજીના નામ ઉપર પડેલું છે. અને ભૂત શાખાના પટેલો અહીંયા સેવા કરી અને આજની તારીખમાં જે ભૂત શાખાના પટેલો સેવા કરી અહીંયા. પછી એક બાલા પર મંદિર છે અને માતાજીની સમાધિ જાંબુડા છે એમ કહે છે, પણ ઉલ્લેખમાં નથી. અમે આ પ્રતિષ્ઠા પહેલાં જાંબુડા ગયા, બાલાપુર ગયા, ટંકારા ગયા. 450 પહેલાં માતાજી અહીંયા આવેલા એવો ઉલ્લેખ નીકળ્યો, પણ માતાજી ક્યાં હમાણા છે એવો ઉલ્લેખ નથી. નથી જાંબુડા તો આપણે અહીંયા જામનગર પણ આવ્યું. હા હા, ઓલા જામ છે. હા હા હા, આ બાજુ આવે ઓલું આપણે સૈનિક સ્કૂલ બાલાચડી આવે અને આ બાજુ જાંબુડા આવે. રામાપીર નું બહુ મોટું મંદિર છે. રામાપીર નું મોટું મંદિર, હા, જો અલિયા બાલાપીર રામાપીર નું મંદિર આવે પછી રોડ ટપિન જાંબુડા. હા હા, અને ત્યાં ઈશ્વરદાન ગંડરી થઈ ગયા સંચાણા આવે. ઈ સંચાણા આવે, હા સંચાણા છે ત્યાં.